રુઝાન જે આપ શું કહેશો આ જે સવર્ણ શબ્દ હવે લખાશે પણ નહીં અને બોલાય પણ નહીં હું બી એને વેલકમ કરું છું અને જે રીતે આજની તારીખમાં આપણા જે ઇન્ડિયામાં જે પોલરાઇઝેશન થઈ રહ્યું છે ડિમાર્કેશન થઈ રહ્યું છે અલગ અલગ જાતિ સમાજો વધારે ઉલટા ખીલી ખુલી ગયા છે પહેલા કરતાં વધારે અત્યારે બધા સમાજવાળા ભલે નાના નાના સમાજ હોય પણ ખાસ કરીને જ્યારે ઇલેક્શન ટાઈમ આવે ત્યારે બધા સમાજોના સંમેલનો ચાલુ થઈ જાય અને પછી આ જસ્ટ એક વાત કરું છું કે જ્યારે પૂછીએ કે ભાઈ તમે આ બધા નાના નાના સમાજો હાર્ડલી કંઈક એ હોય તો બી મેં કહું કે આ સંમેલનથી શું થાય તો કે અમે ગવર્મેન્ટને પ્રેશર બનાવશું મેં કહું પ્રેશર બનાવશો પણ તમને ટિકિટ બિકિટ તો કે આ તમારું આટલું નાનું સમાજ છે તો ટિકિટ મળવાની છે કે ના ના બેન ભલે અમને ટિકિટ નહીં મળે પણ તોય અમારું આમ સંગઠન દેખાય એટલે અમારે કંઈ કામ હોય તમે જઈ શકીએ ને મેં જોયું છે મેં પોતે ઘણી વાર ગવર્મેન્ટ ઓફિસીસમાં બેઠા હોઈએ તો કંઈક એક કામ હોય તો સમાજના કંઈક 25-30 લોકો વિધાઉટ ટુ એક્ઝાજરેશન કહું છું 25-30 લોકો તો આમ જ પહોંચી જાય બધા પેલા સાહેબની આસપાસ ઉભા રહી જાય જસ્ટ ટુ બિલ્ડ ધ પ્રેશર એન્ડ શો કે દે આર ઓલ ટુગેધર એટલે ધીસ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે અનફોર્ચ્યુનેટલી આપણે જે વર્ષોથી જે રીત રિવાજ ચાલતા હતા એમાં ઉલટું વધારો થયો છે આવી રીતે નેગેટિવ રીત રિવાજ એમ કહેવા જાઉં છું પોઝિટિવની વાત નથી કરી રહી વધારો નેગેટિવ થયો છે બીકોઝ દે વોન્ટ ટુ શો કે અમારો સમાજ આગળ છે હવે આ કેમ થયું એટલા માટે થયું કારણ કે જે ગવર્મેન્ટે પહેલાથી નીતિઓ અપનાવી હતી જે બી પોલિટિકલ સોરી ગવર્મેન્ટ નહીં સોરી જે બી પોલિટિકલ પાર્ટીઓ પહેલાથી નીતિ પેલું ખામ ને ડામ ને જે બધા નવા નવા નામો રાખ્યા હતા ત્યારે કંઈક નવા બીજા નામો આવ્યા છે એટલે અનફોર્ચ્યુનેટલી આ થયું છે હવે ઇટ ઇઝ હાઈ ટાઈમ અગર આપણા ઇન્ડિયાને આગળ વધવું છે અગર આપણે લેટ અસ સે 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીની વાત કરી રહ્યા છીએ મોટી મોટી વાત કરી રહ્યા છે તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આ આ અહીંયા આપણે એક બ્રેક મારવી પડશે અને કારણ કે ના તો શું થાય છે કે આપણું ઇકોનોમિકલ સોશિયલ ગ્રોથ કોઈ બી નથી થયું ઇન્ક્લુઝિવ ગ્રોથ કશું જ નથી થઈ રહ્યું અત્યારે આપણે એમાં નથી પડતા ગવર્મેન્ટની સ્કીમ્સ ના હતી એમાં નથી પડતા પણ ઇમ્પોર્ટન્ટ છે કે આપણો પોતાનો જે સોશિયલ ગ્રોથ થવો જોઈએ એઝ અ કન્ટ્રી આપણો નથી થઈ રહ્યો કારણ કે આપણે પોતાના જ ભાગલા કર્યા છે એક જમાનામાં વી વે પ્રાઉડ ઓફ અવર ડાયવર્સિટી વી યુઝ ટુ સેઝ ઇન્ડિયા દેર ઇઝ અ યુનિટી ઇન ડાયવર્સિટી કે આપણે ભલે ભલે અલગ અલગ છે પણ આપણી યુનિટી છે અનફોર્ચ્યુનેટલી પહેલો જે એવું હતું અનફોર્ચ્યુનેટલી અત્યારે શું થઈ રહ્યું છે કે ડાયવર્સિટીના લીધે આપણી જે યુનિટી તૂટી રહી છે લોકો એના એનો ગેરઉપયોગ કરી રહ્યા છે અને અનફોર્ચ્યુનેટલી થેન્ક્સ ટુ કેમ આ વધ્યું એ બી તમને કહી દઉં થેન્ક્સ ટુ ધ સોશિયલ મીડિયા યા મોબાઈલ પર આ મીડિયા આવી ગયું એટલે એનાથી શું થયું કે લોકોએ સાચા જૂઠા ન્યૂઝો ચાલુ કરી દીધા અને બધા સમાજ કોઈ બી સમાજને હર્ટ થાય અગર લેટ્સ એક્ઝામ્પલ આપું છું ભલે મારે એવું કંઈ બહુ મારો સમાજ એવું ના હોય અંદર પણ એવું કહેવામાં આવે કે આ સમાજના અને માર્યો અને જે બધું આગળ વધારી ચધાઈને લખ્યું હોય કંઈક 2-3 આડાવલા ફોટા મૂકી દીધા હોય તો કોઈને બી ગુસ્સો આવે એટલે એને 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 હજી હજી એને બીજા પર ધુક્કાર થાય કે હા પેલા સમાજવાળા ખોટા છે ભલે અંદર થાય ભલે એ છરી ચાકુ લઈને આ દાંડા લઈને મારવા નથી જવાનું પણ એને અંદરથી એ ધિક્કાર ચાલુ થાય એટલે નાઉ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હું તો ખાલી આટલા આ જે આપણા સવર્ણ સમાજની વાત કરી છે એના સિવાય બી હું તો કહું છું કે બાકીના બી જે બધા છે એ સમાજ માટે બી તમારે આ મૂકવું પડશે આવું આવું જે તમે આ સ્ટેપ બોર્ડ લીધો છે વી વેલકમ દેટ સ્ટેપ અને જેમ સાહેબે કહ્યું સાચું કહ્યું કે ઇટ હેઝ ટુ બી ઇમ્પ્લિમેન્ટેડ આઈ એમ શ્યોર અગર આઈ મીન ઇફ ધે વોન્ટ દે અગર આ પોતે સામેથી આવ્યું છે એટલે આઈ એમ શ્યોર દે વિલ ઇમ્પ્લિમેન્ટેડ રાજેન્દ્રજી એ સવાલ ફરીથી એવું થાય છે